subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु स्वागत छे। आजे आपणे धोरण 4 विषय आसपास पाठ 17, पाठ 18 अने पाठ 19 जेनु रिविजन करीशु। हवे सौ प्रथम आपणे जोईए तो के पाठ 17 तेजल अमदावाद में, કે જેમાં આપણે વાત કરવાની છે તેજલ વિશે, તેજલના પરિવાર વિશે। કે તેજલ છે એ ગામડામાં રહેતી હોય છે, પરંતુ તેની માતા બીમાર છે એટલે એને એનો ઈલાજ કરાવવા માટે તે અમદાવાદમાં આવે છે કે જ્યાં એના મામા રહે છે। હવે જ્યારે તેજલ સૌપ્રથમ જ્યારે રેલવે સ્ટેશન ઉપર અમદાવાદમાં આવે છે તો ત્યાં તે કેટલા લોકો હોય છે, લોકોની ભીડ જોઈને બી જાય છે અને પોતાની માતાનો હાથ પકડી લે છે અને વિચારે છે કે આટલી ભીડ છે, આટલા બધા લોકો છે, તો અમને અમારા મામા જ્યારે સ્ટેશન ઉપર લેવા માટે આવશે ત્યારે તેઓ કઈ રીતે ઓળખી જશે। ત્યાં એટલી જ વારમાં પાછળથી અવાજ આવે છે અને તેજલ તેજલ કહે છે। પછી તેજલના મામા અને તેજલ અને તેજલના મમ્મી એના ઘર તરફ જવાના રસ્તે જાય છે તો જુએ છે તો ત્યાં કેટલી બધી રસ્તા ઉપર છે ખૂબ જ ગીચ છે, એ ઝૂંપડીઓ હોય છે અને ત્યાં કેટલા બધા લોકો રહેતા હોય છે। તો આવી રીતે એ આ તેજલના મામા જ્યાં રહે છે એ જગ્યા અને તેજલ એના ગામડાની જગ્યા કે એની સરખામણી કરે છે કે તેજલના જે મામાનું ઘર છે ત્યાં એક જ રૂમ છે, એક જ રૂમમાં એને રસોઈ બનાવવાની, જમવાનું, બેસવાનું, સુવાનું, કપડાં ધોવાના, વાસણ ધોવાના આ બધા કાર્યો એને એક જ રૂમમાં કરવાના હોય છે। જ્યારે તેજલ કહે છે કે અમારા ગામડાના ઘરે પણ એક જ રૂમ છે પણ ત્યાં અમારે રસોઈ માટેની, નાહવા માટેની જગ્યા અલગ છે અને એ ઉપરાંત અમારું ઘર છે ત્યાં એક નાનકડું આંગણું પણ આવેલું હોય છે અને તેજલના મામાના ઘરમાં એક જ રૂમ છે, 5 જણા તો ઓલરેડી ત્યાં રહે છે કે તેજલ, તેજલના મામી, તેજલની 2 છોકરીઓ અને તેજલને એક તેજલના મામાનો 1 દીકરો અને હવે ત્યાં તેજલ પણ રહેવાની છે। તો એ કહે છે કે અમારે સવારે 4 વાગ્યામાં ઉઠીને કે ત્યાં તેજલના મામાને રહે છે ત્યાં એક જાહેર નળ છે અને એ જાહેરમાં પાણી આવવાનો જે સમય છે એ ફિક્સ છે કે સવારે 4 વાગ્યે પાણી આવે છે। તો કે અમારે એટલે કે હું, મારા મામી અને ઋત્વા એટલે કે એના મામાની છોકરી કે અમે 3 જણા સવારે વહેલા ઉઠી જઈએ છીએ અને એ પાણી માટેની જે લાઈન હોય એ લાઈનમાં ઊભા અમારે રહેવું પડે છે કે જો અમારે મોડું થઈ ગયું તો આખા દિવસ દરમિયાન જે પણ પાણી જોઈતું હોય એટલું પાણી મળે નહીં। અને તેજલ કહે છે કે પાણી માટે ત્યાં તો ઝઘડા પણ થાય છે કે અમારા ગામમાં પણ એવું છે કે પાણી મેળવવું હોય તો તમારે 20 મિનિટ ચાલીને એક નદી છે ત્યાંથી પાણી મેળવવાનું, એ નદી છે ઉનાળાના સમયમાં સુકાય છે એટલે 1 કલાક થાય એટલું દૂર ચાલીને જવું પડે અને ત્યાંથી પાણી મેળવવું પડે, પણ એક બાબત છે ક્યારે અમારા ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી। ત્યાર પછી વાત કરે છે કે એનું મામાનું જ્યાં ઘર છે ત્યાં એક શેરી ગલીના નાકે એક શૌચાલય છે। હવે ત્યાંના બધા લોકો એકને એક શૌચાલયનો ઉપયોગ કરે છે જેના કારણે એ શૌચાલય કેવું હોય છે, ગંદુ હોય છે, એની સફાઈ કરવામાં આવતી નથી, ત્યાં પાણીની પણ સુવિધા છે નહીં। એટલે તેજલ શું કહે છે કે જ્યારે હું પહેલી વાર ગઈ ત્યારે મેં ત્યાં જોયું કે મને ઉલટી જેવું થયું, એટલું બધી દુર્ગંધ આવતી હતી અને એટલું બધું એ શૌચાલય ગંદુ હતું। તો આવી રીતે તેજલ છે એની જ્યારે અમદાવાદમાં આવે છે ત્યારે એને શું શું અનુભવો થાય છે એની બધી વાત કરે છે કે હવે એની માતાને મળવા માટે એની સંભાળ રાખે છે, જ્યાં જે હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં તેને જવાનું હોય, તો એમ કે જ્યારે હું પહેલી વાર ગઈ કે જ્યારે મારે બસમાં જવાનું થયું મારી માતાને મળવા માટે ત્યારે મને બીક લાગતી હતી કે ગામડામાં હોય તો ગામડામાં કાંઈ એટલી બધી ભીડ હોય નહીં અને અમદાવાદ તો તમે જાણો છો કે આપણા ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે તો ત્યાં ઘણા બધા લોકો રહે છે, બધી જગ્યાએ ભીડ પણ જોવા મળે છે અને આમ પણ કેટલા વિસ્તાર હોય તો એની અલગ અલગ બસો આવતી હોય। તો તેજલ કે ત્યારે મને ખૂબ બીક લાગતી હતી, કઈ બસમાં જવાનું, ત્યાર પછી ક્યાં ઉતરવાનું, ટિકિટ માટે કેટલા પૈસા આપવાના, આ બધો મને ખ્યાલ હતો નહીં, પણ ધીમે ધીમે જે આ શહેરની જે બધી ટેવો હતો એ ટેવોથી હું આદત મારી
થઈ ગઈ હતી કે મને એ બધી બાબતોથી હું ટેવાઈ ગઈ હતી. હવે મને કદાચ મારી માતાને મળવા જવાનું થાય તો મને બીક છે નહીં, કેમ કે કઈ બસ પકડવાની, ક્યાં ઉતરવાનું, ટિકિટ માટે કેટલા પૈસા આપવાના, ક્યાં ક્યાં સમયે બસ આવે છે, આ બધી બાબતોની મને જાણ છે, એટલે મને હવે બીક લાગતી નથી. ત્યાર પછી એના મામી વિશે કહે છે કે મામી છે એ એના ઘરનું તો કામ કરે જ છે, પણ એના ઉપરાંત એની બાજુમાં બહુમાળી ઇમારત આવેલી છે, એટલે કે એપાર્ટમેન્ટ આવેલા છે, તો ત્યાં તેઓ સાત ઘરના વાસણ સાફ કરવાનું અને ઘરની સફાઈનું કામ કરે છે. હવે એક દિવસ છે એની મામી સાથે તેજલ જાય છે અને ત્યાં જુએ છે કે પહેલા તો તેજલને એવું લાગ્યું કે આ એક તો મોટું એક જ ઘર હશે, પણ પછી જોયું તો કે એક ઘરની ઉપર કેટલાય ઘરો છે એ બનાવવામાં આવેલા હતા. પછી એને એમ થયું કે ઓ આટલા મોટા માળ, હું આમાં દાદરેથી કેમ ચડી જઈશ, હું તો થાકી જઈશ. પણ તમે જાણો છો, આપણે બધા જોયા છે કે આવી રીતે એપાર્ટમેન્ટ હોય મોટા મોટા, ત્યાં લિફ્ટની પણ સુવિધા હોય છે અને દાદરાની પણ સુવિધા હોય, એટલે આપણે જેનો ઉપયોગ કરવો હોય એનો આપણે કરી શકીએ. એટલે જ્યારે તેજલ પહેલી વાર લિફ્ટમાં બેસે છે ત્યારે તેને પણ બીક લાગે છે કે પાંજરા જેવું હોય છે અને એમાં બધા લોકો એકસાથે ગોઠવાઈ જાય અને પછી આપણે જેટલામાં માળે જવાનું હોય એટલામાં માળની આપણે સ્વિચ દબાવવાની, એટલે એટલામાં માળે લિફ્ટ છે એ ઊભી રહી જાય અને દરવાજો ખુલી જાય અને પછી આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. તો આ એક એના અનુભવની વાત કરે છે. ત્યાર પછી કે આપણે જોઈએ છીએ તો કે અમદાવાદ શહેર મોટું છે અને ત્યાંને જોવાલાયક સ્થળો પણ ખૂબ જ વધારે છે, કે હઠીસિંગના દેરા, રિવરફ્રન્ટ છે, સાબરમતી આશ્રમ છે, સરખેજનો રોજો, આવા કેટલાય સ્થળો છે જે અમદાવાદમાં જોવાલાયક છે. તો કે જ્યારે આવી ત્યારે એના મામાએ કહ્યું હતું કે રિવરફ્રન્ટ હું તને જોવા માટે લઈ જઈશ, પણ હવે એને મામાને એક ચિંતા છે, એ ચિંતા છે એટલે તેજલ છે એને કહી શકતી નથી કે તમે મને જોવા માટે લઈ જાઓ. કે શું ચિંતા છે? તો કે એને એ ચિંતા છે કે એ જે જગ્યા ઉપર રહે છે, જ્યાં તેઓ ઝૂંપડીમાં રહે છે, જે મકાનમાં રહે છે, એ જગ્યા કેવી છે? સરકારી, એટલે ત્રણ વાર નોટિસ આવી ચૂકી છે કે આ જગ્યા તમારે ખાલી કરવાની છે. એટલે હવે મામા ટેન્શનમાં છે કે જો આ જગ્યા ખાલી કરાવશે તો એને બીજી જગ્યા આપશે રહેવા માટે, પણ ત્યાંથી તે લોકો કામ કરે છે, કેટલું સ્થળાંતર કરવામાં સમય છે, એનો બગાડ થાય, પૈસા વધારે ખર્ચવા પડે, મામીને અત્યારે નજીકમાં જ કોઈ કામ મળી રહ્યું છે, ત્યાં એને મળે કે ન મળે, આવું બધું ટેન્શન છે, ચાલી રહ્યું છે. અને પાછી એ જગ્યા ખાલી કરીને ત્યાં હોટલ બનાવવાની છે, તો કે ખાલી લોકોની સુખ સુવિધાઓ ખાતર કેટલા બધા લોકોને હેરાન થવું પડશે, એટલે એ બાબતે ઘણી બધી ચિંતા આવેલી છે. તો કે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ આપણને ઘણા બધા મકાનો જોવા મળતા હોય, કે કોઈનું મકાન કાચું હોય, કોઈનું પાકું હોય, કોઈના બંગલા હોય, કોઈને પાકી છતવાળું મકાન હોય, કોઈને નળિયાવાળું મકાન હોય, કોઈને ઝૂંપડીઓ હોય, કોઈ છે બહુમાળી ઇમારતોમાં રહેતા હોય, તો આપણે આવી આસપાસ ઘણા બધા મકાનો છે એ અલગ અલગ જોતા હોય છે. ત્યાર પછી આપણે તેજલની વાત કરી, એના ગામડાના ઘર, તેના મામાના ઘરમાં શું તફાવત રહેલો છે, કઈ કઈ સુવિધાઓ છે, કઈ કઈ નથી, આ બધી આપણે વાત કરી. ત્યાર પછી આપણે હર્ષનું ઘર, કે જે એપાર્ટમેન્ટમાં બારમા માળે આવેલું હોય છે, અને તે એના ઘરની ખાસિયત શું છે કે તો ત્યાં બધી અલગ અલગ સુવિધા, સુવાનો રૂમ અલગ, બેસવાનો ગેસ્ટ માટેનો અલગ રૂમ, ત્યાર પછી કિચન અલગ, શૌચાલય અલગ, ભોજનાલય અલગ, અને ત્યાં મોટી મોટી કાચની બારીઓ પણ હોય અને બધી જગ્યાએ પાણીના નળ, એટલે કે ગમે ત્યારે પાણી જોઈતું હોય તો નળ ચાલુ કરો એટલે તરત જ પાણીની સુવિધા મળી રહે. તો આ બધી વાત છે એ આપણે પાઠ 17માં કરી. ત્યાર પછી છે પાઠ 18, ગામ ગામના પાણી. કે આપણે અત્યારે બધી જગ્યાએ વાંચે પાણી બચાવો, પાણીને તમે બચાવશો તો પાણી તમને બચાવશે, પાણી આપણા જીવનનું અમૃત છે, પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરો. તો આપણે બધી જગ્યાએ જાણીએ છીએ કે પાણીનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, જો પાણી નહીં હોય તો આપણે પણ જીવી શકશું નહીં, કેમ કે પાણીના તો કેટલા બધા ઉપયોગો છે ને, કે સવારમાં ઉઠો ત્યારથી તે સૂવા સુધી બધા જ કાર્યમાં આપણે પાણીની જરૂર પડે, બ્રશ કરવા માટે, સ્નાન કરવા માટે, શૌચાલય માટે,
ત્યાર પછી રસોઈ બનાવવા માટે, ઘરની સાફ સફાઈ કરવા માટે, આપણે ખેતરમાં કોઈ પાક વાવેલો છે તો એની સિંચાઈ કરવા માટે, અમુક એવા કારખાનાઓ છે જેમાં કોઈ પણ વસ્તુ બનાવે છે તો એમાં પણ પાણીની જરૂરિયાત પડે છે. આ બધી જગ્યાએ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે પીવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ કે જો આપણને એક દિવસ કોઈ પાણી ના પીવામાં આપે તો આપણે આપણને મજા આવે નહીં, કે આપણું પાણી છે આપણા બોડી માટે, આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે. કેમ કે આપણા શરીરમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં પણ પાણીનો ઉપયોગ હોય છે, એ ઉપરાંત આપણે પાણી પીવું પણ પડે છે. તો પાણીનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ અને એના વગર આપણું જીવન છે એ એના વિશે આપણે વિચારી જ શકીએ નહીં. ત્યાર પછી છે કે પાણી શુદ્ધ કરવાના ઉપાયો, કે હવે જ્યારે છે ક્રિપલના ઘરે મહેમાન આવે છે ત્યારે એને ઠંડુ પીણું લેવાની સલાહ કરે છે પણ ના પાડે છે કે તમે તમારા ઘરે જે પાણી હોય એ અમને આપી શકો. પણ ત્યારે ક્રિપલના પપ્પા શું કહે છે કે હમણાં કેટલાક સમયથી અમારા ઘરે ગંદુ પાણી આવી રહ્યું છે જે પીવા લાયક છે નહીં, એટલે એને ઠંડુ પીણોની સલાહ કરે છે પણ એ ના પાડે છે. કે આપણે જાણીએ છીએ કે જો વધારે પડતા આપણે ઠંડા પીણાનું સેવન કરીએ છીએ, આપણે લઈએ છીએ, તો એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો કે ક્રિપલને એ જે આ ગંદુ પાણી પીવાના બદલે એને શુદ્ધ કરી શકીએ, કે શુદ્ધ કરવાના ઘણા બધા ઉપાયો હોઈ શકે, કે આપણે પાણીને ઉકાળી શકીએ અથવા તો પાણીમાં કચરો હોય તો એ કચરાને આપણે કોઈ એક સાદું કપડું છે એના વડે અથવા તો ગાળણપત્ર વડે આપણે એને ગાળીને પાણીમાંથી કચરો દૂર કરી શકીએ છીએ. ત્યાર પછી કે પાણીમાં તમે ક્લોરીનની ગોળીઓ નાખીને તમે પાણીને સ્વચ્છ બનાવી શકો છો. ત્યાર પછી તમે પાણીમાં ફટકડી, ફૂલાવેલી ફટકડી નાખી દો અને પછી પાણીને ગાળી લ્યો તો પણ એ પાણી સ્વચ્છ બની જાય છે. ત્યાર પછી આપણને દેખાતું હોય પાણી ચોખ્ખું પણ પાણીની અંદર પણ કેટલાક રોગના જીવજંતુઓ રહેલા હોય છે, તો આવી રીતે જો આ જીવજંતુઓને દૂર કરવા હોય તો આપણે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખીએ તો એ પાણી છે એ જંતુરહિત બની જાય છે. તો આવી રીતે ક્રિપલ છે એના ઘરનું જે પાણી આવે છે ગંદુ એને આવી રીતે ચોખ્ખું બનાવી શકે છે. ત્યાર પછી વાત કરી તો કે અંજુ, કે અંજુ એક સમાચાર વાંચે છે કે એના ઘરની આસપાસ જે પાણી આવે છે એ પાણીમાં ગટરનું પાણી પડી ગયું છે, જેના કારણે કેટલાય લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે. હવે જ્યારે આ ન્યૂઝ સાંભળે છે ત્યારે એની જે ઘરમાં કામ કરવાવાળી બાઈ આવે છે અને કહે છે કે તું બધું પાણી છે એ ફેંકી દે, ઢોળી ના, કેમ કે એ પાણી ગંદુ હતું. હવે અંજુએ આવું કરવાના બદલે એ પાણીનો બીજી જગ્યાએ પણ આપણે ઉપયોગ કરી શકીએ, જેમ કે બગીચામાં એનો ઉપયોગ કરી શકીએ, સાફ સફાઈમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એણે પછી એ ગંદુ પાણી ચોખ્ખું કરવા માટેની કઈ યોજના વિચારી, તો કે પાણીને સરસ મજાનું ઉકાળી લેવાનું, ઉકાળી અને પછી એને ઠંડુ પાડી દેવાનું અને પછી એને ગાળીને પછી એનો ઉપયોગ કરી શકાય છે. આવી રીતે એણે યોજના વિચારી. ત્યાર પછી વાત કરી કે આપણે અત્યારે ખાસ જોઈએ તો કે તમે ઘણી બધી જગ્યાએ જોવો છો કે વોટર પાર્ક આવેલા છે, બધા ઉનાળાના જે ગરમી હોય એ ગરમીના દિવસોમાં બધા પાણીથી આપણને ખબર છે કે રાહત મળે એટલે બધા વોટર પાર્કમાં જતા હોય છે. પણ તમે જાણતા નથી કે વોટર પાર્કમાં આપણે જાણીએ છીએ કે કેટલા બધા પાણીનો ઉપયોગ થઈ રહ્યો હોય, તો હવે એ પાણી ઘણા એવા પણ લોકો છે કે જ્યાં લોકોને પીવા માટેનું કે વાપરવા માટેનું પૂરતું પાણી મળતું નથી અને એ પાણી બધું આપણે ખાલી આપણી મોજ ખાતર, આપણી મસ્તી ખાતર કેટલાક વોટર પાર્કમાં કેટલા બધા પાણીનો સતત ને સતત બગાડ થઈ રહ્યો છે. કે જેમ આપણે આગળ જ વાત કરી કે તેજલનો મામાનું ઘર છે ને એક જાહેર નોટ, ફિક્સ જ સમય ત્યારે તમને પાણી મળે તો ઠીક છે, બાકી તમને દિવસ દરમિયાન ક્યારેય પાણી મળે નહીં. તો આવા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પીવા માટેનું પણ પૂરતું પાણી મળતું નથી. પણ આપણે એક વસ્તુ છે કે આપણે પાણી છે એ શુદ્ધ પીવું જોઈએ, ગંદુ પીવું જોઈએ નહીં, કે જો આપણે આવું ગંદુ પાણી પીએ તો ગંદુ પાણીથી આપણને ઘણા બધા રોગો પણ થઈ શકે છે, જેમ કે ટાઇફોઇડ, કોલેરા, મરડો, આવા રોગો પણ આપણને થતા હોય છે. તો આપણે આ ગંદુ પાણી છે પીવું ન જોઈએ. ખાસ કરીને આપણને કહેવામાં આવે છે કે તમારે કાંઈ બીજી સુવિધા હોય કે ન હોય, કે પાણી તમે જે વાપરો છો એને સરસ મજાનું ઉકાળી નાખો, જેથી શું થાય, પાણી ઉકળે છે તો એની અંદર જે રોગના જંતુ હોય એ જંતુઓ નાશ પામે છે
અને એ આપણે પાણી પીએ તો એનાથી આપણને કોઈ પણ પ્રકારનો રોગ પણ થતો નથી। ત્યાર પછી આપણને એમ પણ કહેવામાં આવે છે કે પાણી છે એ આપણે હંમેશા ડોયા વડે માટલામાંથી લેવું જોઈએ। તો શું કામ? તો કે ઘણીવાર આપણે આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય તો એ હાથ આપણે ગમે એ વસ્તુને અડતા હોય તો આપણા હાથ મેલા હોય, રોગના જંતુઓ ચોટેલા હોય। હવે એવા જ હાથ વડે આપણે માટલામાંથી પાણી લઈએ તો એ બધા મેલના જંતુઓ છે એ બધા પાણીમાં ભળે અને પાણી કેવું બને? ગંદુ બને, અસ્વચ્છ બને, અને એવું પાણી પીવાથી બીજાને પણ રોગો થઈ શકે। એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે પાણી હંમેશા માટલામાંથી આપણે ડોયા વડે જ લેવું જોઈએ। ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે પાઠ 19 સાથે જમીએ। આપણા જીવનમાં તહેવારોનું મહત્વ કે આપણે જાણીએ છીએ કે આપણે આપણી આજીવિકા મેળવવા માટે આપણે ઘણા બધા કાર્ય કરતા રહેતા હોય છે કે બધાના અલગ અલગ કાર્યો હોય કે કોઈ મોચી, કોઈ લુહાર, કોઈ સુથાર, કોઈ ખેતી કરતા હોય, કોઈને કાંઈ ધંધો હોય, કોઈ નોકરી કરતા હોય। તો આવી રીતે આપણે આખા વર્ષ દરમિયાન આપણે ઘણા બધા કામમાં વ્યસ્ત રહેતા હોય છે। તો આ તહેવારો જે આપણે ઉજવણી કરીએ છીએ તો એનું ખાસ મહત્વ શું છે કે આવા આપણે બિઝી શિડ્યુલમાંથી પણ આપણે બધા એકસાથે મળીને જો એ તહેવારોની ઉજવણી કરીએ અને આપણા જે બિઝી શિડ્યુલ છે જે આપણે કામમાં વ્યસ્ત રહીએ છીએ એનાથી આપણને એક દિવસનો બ્રેક મળે કે જે આપણને છૂટી મળે જે આપણા માટે જરૂરી છે કે આપણે આપણા ફેમિલી સાથે પણ ટાઈમ પસાર કરી શકીએ। તો કે આપણા જે જીવનમાં છે એ તહેવારોનું ખૂબ જ મહત્વ છે કે આપણે બધા જાણીએ છીએ કે કેટલા બધા તહેવારો હોય જેમ કે દિવાળી, ભાઈ બીજ, નાતાલ, ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, આ બધા તહેવારો છે એ આપણે ઉજવીએ છીએ, એની ઉજવણી કરીએ છીએ, બરોબર। તો આપણે એ તહેવારો વિશે જ આજે વાત કરવાની છે કે જે આપણે હમણાં જાણીએ છીએ કે હોળી ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે કે જે હોળી ધૂળેટીનો તહેવાર। તો કે અમુક એવા તહેવારો છે કે જેની સાથે સાથે કોઈ ને કોઈ ધાર્મિકતા જોડાયેલી છે કે એની પાછળની કોઈ ને કોઈ કથા આવેલી છે। જેમ કે આપણે હોળીની વાત કરીએ તો આપણને તરત જ યાદ આવે કે હોલિકા અને પ્રહલાદની વાર્તા। ત્યાર પછી આપણે દશેરાની વાત કરીએ તો આપણને યાદ આવે કે રાવણનું જે અહંકાર હતું તે દિવસે તે ભાંગ્યું હતું, હવે એની ખુશીમાં આપણે તહેવાર ઉજવીએ છીએ। તો આવી રીતે આપણે જે કોઈ પણ હિન્દુ સંસ્કૃતિ છે એમાંના જે તહેવારો છે એની પાછળ કોઈને કોઈ કથા, એનું મહત્વ છે એ છુપાયેલું હોય છે। અને બધા તહેવાર છે આમ તો આપણે બધા ઉજવીએ છીએ પણ બધાનું કાંઈક ને કાંઈક ખાસ એનું મહત્વ હોય અને એકબીજાથી અલગ પણ પડતા હોય છે। જેમ કે કથા પ્રમાણે, એના મહત્વ પણ પ્રમાણે, લોકોની પસંદગી, ત્યાર પછી એની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે કે બધા તહેવારોની ઉજવણી એક રીતે નથી થતી। કે આપણે જાણીએ દિવાળી, તો કે દિવાળીની ઉજવણી આપણે કેવી રીતે કરીએ? તો મીઠાઈઓ ખાઈએ, ફટાકડા ફોડીએ। ત્યાર પછી દશેરા, તો કે દશેરાના દિવસે આપણે બધાએ કેટલી બધી મીઠાઈઓ ઘરે લઈ આવીએ છીએ। ત્યાર પછી હોળીની, તો કે આપણે ગામમાં હોળી સળગાવેલી હોય ત્યાં દર્શન કરવા માટે જાય, ખજૂરધાણી ખાઈએ। ધૂળેટીના દિવસે આપણે બધા એકબીજાથી રંગોથી રમીએ। ભાઈબીજનો તહેવાર છે, તો કે ભાઈ બહેનની ઘરે જમવા માટે આવે। મહાશિવરાત્રિ હોય તો આપણે બધા શંકર ભગવાનના મંદિરે તેના દર્શન કરવા જાય, ભાંગ પીએ। તો કે આ બધા તહેવારો છે એનું મહત્વ અલગ છે, કથા અલગ છે, એની ઉજવણીની રીત પણ અલગ છે અને લોકોની પસંદગી પ્રમાણે તહેવારોની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે। તો આપણે એ મુજબ તહેવારોની વાત કરીએ તો કે એમાંના કેટલાક તહેવારો રાષ્ટ્રીય તહેવારો છે। તો કે રાષ્ટ્રીય તહેવારો ક્યાં ક્યાં? તો કે એક તો 15મી ઓગસ્ટ, કે જે દિવસે આપણો દેશ આઝાદ થયો હતો જેને આપણે સ્વાતંત્ર્ય તહેવાર તરીકે ઉજવીએ છીએ। ત્યાર પછી 26મી જાન્યુઆરી, કે જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યાર પછી છે 2 ઓક્ટોબર, એટલે કે ગાંધી જયંતી, કે જે ગાંધીજી છે જે આપણા રાષ્ટ્રપિતા છે એટલે એની જન્મદિવસના દિવસે આપણે એ પણ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ। તો એ 3 એવા તહેવારો છે કે જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને તેની આપણા ભારત દેશમાં બધે ઉજવણી કરવામાં આવે છે।
ત્યાર પછી કેટલાક જે તહેવારો છે એ તારીખ મુજબના તહેવારો અને તિથિ મુજબના તહેવાર કે એની તારીખ છે ફિક્સ હોય કે એ દિવસે જ એ તહેવાર ઉજવવામાં આવતો હોય તો એવો તહેવાર આપણે લઈએ તો કે સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ જેને આપણે ઉત્તરાયણ જ કહીએ છીએ અને 14 જાન્યુઆરીના દિવસે કે એ ફિક્સ તારીખ એ જ દિવસે ઉત્તરાયણનો તહેવાર હોય તો એને કહેવાય તારીખ મુજબના તહેવારો ત્યાર પછી એવા ઘણા બધા તહેવારો છે જેમ કે ખ્રિસ્તી નૂતન વર્ષ ત્યાર પછી નાતાલ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી શહીદ દિન 2 ઓક્ટોબર આ બધા તહેવારો કયા છે કે જે તારીખ મુજબના તહેવારો છે અને એ તારીખ એની ફિક્સ હોય એનો મહિનો છે એ પણ ફિક્સ હોય એ દિવસે આપણે એ તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યાર પછી તિથિ મુજબના તહેવારો કે તિથિ મુજબ આવતા હોય કે એકમ વદ છે એકમ શૂલ છે પૂનમના દિવસે આવતા હોય અમાસના દિવસે આવતા હોય જેમ કે દિવાળી છે ભાઈ બીજ છે ગણેશ ચતુર્થી છે હોળી ધૂળેટી છે આ બધા કેવારો કયા તહેવારો છે તો કે તિથિ મુજબ આવતા તહેવારો જેમ કે રમજાન ઈદ છે ચેટી ચાંદ છે આ બધા તિથિ મુજબ આવતા તહેવારો છે તો આપણે એ જ મુજબના તહેવારોની વાત કરવાની છે કે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે અને તેઓ રજા પછી આવે છે તો ક્લાસમાં ઉજાણી કરવાનું નક્કી કરે છે કે આપણે જાણીએ છીએ કે ખાલી કોઈ પણ બાળકો છે એ શાળામાં આવે છે તો કઈ શાળામાં એને ભણવાનું જ શીખવાડવામાં આવતું નથી એની સાથે સાથે કેટલી બીજી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવતી હોય છે જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય રમત ગમત હોય આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખવાડવામાં આવતું હોય ચિત્ર ડ્રોઈંગ શીખવાડવામાં આવતું હોય અથવા તો બીજા કે અધર ક્લાસીસ પણ ચાલતા હોય છે તો આવી રીતે ઘણા બધા કાર્યક્રમોની ઉજવણી છે એ શાળામાં થતી હોય છે એટલે બાળકોએ ઉજાણી કરવાનું નક્કી કર્યું અને બધા બાળકોએ ઉજાણી કરવા માટે એના શાળાના જે શિક્ષકો છે પ્રિન્સિપાલ છે ગામના જે સરપંચ છે અને બધાને ઇન્વિટેશન આપ્યું આમંત્રણ આપ્યું કે બાળકો શું કર્યું કે બધા અલગ અલગ વસ્તુ છે એ ઘરેથી લાવ્યા અને ઉજાણીમાં તે બધાએ ખૂબ જ ભરપેટ કરીને જમ્યા ગીતો ગાયા નાચ્યા આવી રીતે તેને ખૂબ જ મજા કરી ત્યાર પછી કે પિંકી છે તનવીર છે સેજલ છે આ બધા એણે ઉત્તરાયણ છે એ પિંકીના ઘરે મનાવવાનું નક્કી કર્યું કે તે દિવસે છે પિંકીના દાદીમાં છે એણે તલના લાડુ સિંગની ચીકી બનાવી આપી પિંકીના મમ્મી છે ઊંધિયું બનાવતા હતા સેજલના મમ્મી છે એને મમરાના લાડવા આપી ગયા ત્યાર પછી તનવીર છે તો એના મમ્મી તાજા તાજા બોર આપી ગયા અને આખો દિવસ તેણે બધાએ પતંગ ચગાવી અને ખૂબ જ મજા માણી કે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણનો તહેવાર એટલે બધા લોકો એના ભેગા મળીને ઉજવે કે એવું નહીં કે આ ધર્મના લોકો ઉજવે આ ધર્મના લોકો ના ઉજવે એવું નહીં બધા ધર્મના લોકો એ તહેવાર ઉજવે છે કે એ તહેવાર છે એ કોઈ ધાર્મિકતા સાથે જોડાયેલો નથી કોઈ ધર્મ સાથે જોડાયેલો છે નહીં એટલે બધા એની ઉજવણી કરતા હોય અને તે દિવસે આપણે જાણીએ છીએ કે તે દિવસે ખાસ કરીને છે ઊંધિયું જલેબી આવા બધું બનાવવામાં આવે છે અને બધા એની ખૂબ જ મોજ માણે છે એટલે કે આપણે આમ જોઈએ તો કે આપણે બધા તહેવારો છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ ત્યાર પછી વાત કરવાની છે કે મધ્યાહન ભોજન કે આપણે જે સરકારી જે શાળાઓ છે જેમાં આપણે જાણીએ છીએ કે 1-8 સુધીનું જે શિક્ષણ છે એ મફત અને ફરજિયાત છે કે કોઈ પણ વ્યક્તિ છે એ સરકારી શાળામાં ભણી શકે જેથી શું થાય કે આપણા દેશમાં જે કેટલા બધા લોકો એવા છે કે જે અભણ છે કે જેને લખતા અને વાંચતા આવડતું નથી તો કે 1-8 સુધીનું શિક્ષણ છે એ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે જેથી આપણા દેશના જે લોકો છે એ નિરક્ષર રહે નહીં અને સાક્ષર બની શકે તો એ સમયે બાળકોને છે એ બપોરના સમયે એટલે કે 1:30 વાગ્યાના સમયે ભોજન પણ આપવામાં આવે છે અને એ ભોજનને કહેવામાં આવે છે મધ્યાહન ભોજન કે જેમાં ઘણી બધી બાબતોની તકેદારી કે બાળકોને તાજું ગરમ ભોજન પાકેલું મળે ત્યાર પછી ભોજન જે બનાવે છે એ બનાવવા માટે જે સામગ્રી વપરાય છે એ પણ સારી હોય અને ત્યાર સુધી કે એ અઠવાડિયા સુધીનું જે ભોજન છે એ પણ એક સરખું આપવામાં આવતું નથી કે સોમવારે તો અલગ મેનુ મંગળવારે અલગ બટેટા પૌવા ઢોકળા થેપલા લાપસી આવા બધા અલગ અલગ પ્રકારના તેઓને ખોરાક આપવામાં આવે છે હવે આ મધ્યાહન ભોજનની ખાસ વિશેષતા શું છે
તો કે સૌપ્રથમ જ્યારે બાળકો છે એ હરોળમાં બેસે છે તો બધાને એક શ્લોક બોલવાનું હોય કે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, સદા રહેજે પ્રભુ સાથ, ઘટમાં રહેતા શ્રી ભગવાન. તો આવી રીતે બધા છે એ એક સાથે શ્લોક બોલે છે અને એની ખાસ વિશેષતા કહી શકાય તો કે જ્યારે બાળકોને હરોળમાં બેસાડવામાં આવે છે ત્યારે દરરોજ જે મિત્ર હોય એ બાજુમાં બેસતો નથી, એની જગ્યા છે એ બદલતી રહેતી હોય. એટલે શું થાય કે દરરોજ છે કોઈ નવા બાળક સાથે બાળક બેસશે અને એ એનો મિત્ર બનશે અને બધા સાથે એનો પરિચય થશે. આ ખાસ એક મધ્યાહન ભોજનની વિશેષતા છે જેની આપણે વાત કરી પાઠ 19 સાથે જમીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન કર્યું પાઠ 17 તેજલ અમદાવાદમાં, પાઠ 18 ગામ ગામના પાણી અને પાઠ 19 સાથે જમીએ. તો હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.